नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 विषय बीए એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેમાં આપણે છેલ્લા લેક્ચરમાં 9મું ચેપ્ટર પૂર્ણ કર્યું. એ પછી ધોરણ 11માં બીએમાં આપણું છેલ્લું ચેપ્ટર એટલે કે આંતરરાષ્ટ્રીય વેપાર ચેપ્ટર નંબર 10 ભણવા જઈ રહ્યા છીએ. તો આપણે પહેલાં એની બેઝિક માહિતી લઈએ. આંતરરાષ્ટ્રીય વેપાર એટલે જેને કહેવાય વિદેશ વેપાર, બહારના દેશ સાથે જે વેપાર કરવામાં આવે છે મિત્રો, એની વાત કરવામાં આવી રહી છે. તો આપણે બેઝિક માહિતી જોઈએ. વિશ્વના જુદા જુદા દેશોમાં કુદરતી સાધન સંપત્તિની વહેંચણી અસમાન રીતે થયેલી છે. પરિણામે લોકોને પોતાની જરૂરિયાતો સંતોષવા બીજા દેશ ઉપર આધાર રાખવો પડે છે. એક દેશમાં અમુક વસ્તુનું ઉત્પાદન કરવું શક્ય ન હોય અથવા તો જરૂરિયાત કરતાં ઓછું થતું હોય અને બીજા દેશ પાસે તે અંગેની અનુકૂળતા હોય તો તે વસ્તુ બીજા દેશ પાસેથી આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા મેળવી શકાય છે. આંતરરાષ્ટ્રીય વેપારની જરૂર શું કામ પડે છે? ઘણીવાર મિત્રો, અમુક વસ્તુ ભારતમાં ઉત્પાદન થતી નથી અને જો એ જ વસ્તુ ભારતમાં ઉત્પાદન કરવા જઈએ તો ખર્ચ વધી જાય. બહારના દેશમાંથી મંગાવી એના કરતાં પણ કોસ્ટલી એટલે કે ખૂબ જ મોંઘી વસ્તુ તૈયાર થાય, કારણ કે અમુક વસ્તુનું ઉત્પાદન કરવા માટે જરૂરી ટેકનોલોજી, જરૂરી વાતાવરણ, કુદરતી સાધન સામગ્રીની જે જેમાં જરૂરિયાત પડતી હોય તે એ બધી વસ્તુ જોઈએ છે. અને જો તે બધી વસ્તુ ઉપલબ્ધ ન થતી હોય તો એ દેશમાં એ વસ્તુ બનાવવામાં આવે તો એનો ખર્ચો ખૂબ જ ઊંચો જાય છે. એવી પરિસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા એ અન્ય દેશમાં જે વસ્તુ સસ્તી થાય છે કે યોગ્ય ઉત્પાદન થાય છે ત્યાંથી તે વસ્તુ મેળવી શકાય છે. આ ઉપરાંત અમુક વસ્તુઓ જે દેશમાં ઓછા સાધનો, ઓછી મજૂરીઓ અને ઓછા ખર્ચે સારી ગુણવત્તાવાળી બની શકે તેમ હોય તો તે વસ્તુ દેશ તેમાં બનાવી જુદા જુદા દેશમાં લોકો કે જુદા જુદા દેશમાં મોકલી એકબીજાની જરૂરિયાત વસ્તુનો અદલોબદલો કરવામાં આવે તો વિશ્વની સાધન સંપત્તિનો ઉત્પાદન કાર્યમાં સારામાં સારો ઉપયોગ કરી શકે. આપણા દેશમાં જે ઉત્પાદન થતું હોય તો એ લોકોને મળી શકે, એ દેશમાં આપણને કંઈ ઉત્પાદન થતું હોય ને આપણે જરૂર હોય તો આપણને મળી શકે. પરંતુ ધ્યાન રાખજો, આને વેપાર અર્થે ન અંદર સવાય. અમેરિકા પાસેથી ભારત કાંઈ વસ્તુ મંગાવે તો એ આયાત કહેવાય અને ભારત અમેરિકાને કાંઈ વસ્તુ મોકલે તો એ નિકાસ કહેવાય. એટલા માટે અલ્પ વિકસિત દેશો પાસે કાચા માલ હોય તો બંને વચ્ચેનો વેપાર અનિવાર્ય બને છે. કેમ? તો આંતરરાષ્ટ્રીય વેપાર વગરનું જગત કલ્પનીય કે કલ્પી શકાય તેમ નથી, તેથી આંતરરાષ્ટ્રીય વેપાર એ પ્રાચીન વ્યવસ્થા પણ છે. હવે સ્વાભાવિક વસ્તુ એ અમુક જે અલ્પ વિકસિત દેશ છે, પડી ભાંગેલા દેશ છે, ચાલો એ ટેકનોલોજીનો ઉપયોગ ન કરી શકે પરંતુ કાચું મટીરિયલ તો ત્યાંથી જ મળતું હોય મિત્ર, તો એ વિકસિત દેશ સાથે, વિકસિત અથવા તો વિકાસશીલ દેશ સાથે વેપાર શક્ય બને છે. એ પરથી આંતરરાષ્ટ્રીય વેપારનો ખ્યાલ આવે તો પહેલાં તો આપણે ચોપડી પ્રમાણે ખ્યાલ જોઈ લઈએ. જ્યારે કોઈ એક દેશના લોકો અને સંસ્થાઓ બીજા દેશના લોકો અને સંસ્થાઓ સાથે વેપાર કરે ત્યારે તે વેપારી પ્રવૃત્તિઓને આંતરરાષ્ટ્રીય વેપાર કે વિદેશ વેપાર કહેવાય. આ તમારો પહેલો અર્થ પાઠ્ય પુસ્તકમાં આપેલો છે. એની નીચે થોમસી આપેલો છે. જ્યારે કોઈ એક દેશના લોકો અને સંસ્થાઓ બીજા દેશના લોકો અને સંસ્થાઓ સાથે વેપાર કરે ત્યારે તે વેપારી પ્રવૃત્તિને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય. જ્યારે થોમ્સના મતે શું છે મિત્રો? થોમ્સના મત પ્રમાણે એક દેશની પેદાશોને બીજા દેશ સાથે વિનિમય એટલે વિદેશ વેપાર. અને મિત્રો, ત્રીજો અર્થ ધ્યાન રાખજો, દેશની સરહદની બહાર થતા વેપારને, દેશની સરહદની બહાર થતા વેપારને પણ કેવો વેપાર કહેવાય? આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય. ક્લિયર? આ એના ત્રણ અર્થ થયા મિત્રો. જ્યારે દેશની સરહદની બહાર જે વેપાર કરવામાં આવે
तो ते व्यापार ने आंतरराष्ट्रीय व्यापार कहवाय। ई पछी आंतरराष्ट्रीय व्यापार नो अर्थ आपीने तेनुं महत्व त्रण मार्क्स में आने पूछी शकाय तेवो प्रश्न महत्व में नौ मुद्दा आपेला छे मित्रों। में पहेलो मुद्दो छे श्रम विभाजन अने विशिष्टकरणनो लाभ। पहेलो मुद्दो छे श्रम विभाजन अने विशिष्टकरणनो लाभ। विश्वना जुदा जुदा देशों वच्चे कुदरती साधन संपत्तिनी असमान वेचनी थयेली होवाथी देशनी जरूरियातनी बधीज वस्तुओ उत्पन्न थती नथी। हकीकत एक ज वस्तु बधा देशनी एक ज देशमां बधा प्रकारनी वस्तु उपलब्ध छे नथी। केम तो साधन के कुदरती साधन संपत्तिनी असमान वेचनी थयेली होवाथी देशनी जरूरियातनी बधीज वस्तु उत्पन्न थती नथी। जे देश में जे वस्तुनु उत्पादन अनुकूल होय ते वस्तु ओछा खर्चे सरलताथी उत्पन्न करी अने अन्य देश में हुं करी शकाय निकास करी शकाय। अने जे देशनी जरूरियातनी वस्तुओ विदेशमांथी જે દેશમાં જે વસ્તુનું ઉત્પાદન અનુકૂળ હોય તે વસ્તુનું ઓછા કરજે સરળતાથી ઉત્પાદન કરી અને અન્ય દેશમાં નિકાસ કરી શકાય અને દેશની જરૂરિયાતની વસ્તુઓને વિદેશમાંથી આયાત કરી શકાય। જ્યારે આંતરરાષ્ટ્રીય વ્યાપારને લીધે આયાતકાર દેશ અને નિકાસકાર દેશને શ્રમ વિભાજન અને વિશિષ્ટકરણનો લાભ મળે। હવે તમને બધાને ખ્યાલ છે કે બધી વસ્તુઓ એક જગ્યાએ ક્યાંય ઉત્પન્ન થતી નથી। અમુક હવામાન ભારતમાં છે તો અમુક વસ્તુ ભારતમાં જ ઉત્પાદન થાય, બીજે ક્યાંય થાય નહીં, બરાબર છે? જેમ કે ભારતના મરી મસાલા, એ જે ઉત્પાદન ભારતમાં થાય છે બીજે ક્યાંય થતું નથી, થાય છે તો ઓછા પ્રમાણમાં થાય, એટલે બહારના દેશમાં એની આયાત વધારે પ્રમાણમાં થાય છે। પરંતુ અન્ય વસ્તુ છે એ આપણે બહારના દેશમાંથી આયાત કરવી પડે છે, એટલે આપણને બંને એકબીજા દેશને વિશિષ્ટકરણનો લાભ મળે છે। જો બહારના દેશમાં આ ઉત્પાદન થતી હોય અને આપણા દેશમાં ન થતી હોય અને આપણે એને ઉત્પાદન કરવા જઈએ તો આપણે ખર્ચ વધુ અને યોગ્ય પ્રમાણની વસ્તુ પણ બનાવી શકીએ નહીં। એ પછીનો બીજો ટોપિક છે મિત્રો અલ્પ વિકસિત દેશોનો વિકાસ। આંતરરાષ્ટ્રીય વેપારને કારણે વિદેશી ટેકનોલોજી, આધુનિક સંચાલકીય જ્ઞાન, સંશોધનો, વિદેશી મૂડી વગેરેની આયાત કરી શકાય છે। અલ્પ વિકસિત દેશો અને અન્ય દેશો સાથે સહયોગના કરાર કરી ઉદ્યોગ ધંધો સ્થાપી દેશનો વિકાસ પણ શક્ય બનાવી શકાય છે। હવે તમે જોવો છો મિત્રો અલ્પ વિકસિત દેશો એટલે કે પડી ભાંગેલા દેશો છે, એકબીજા દેશો કાચા, એક દેશ પાસે કાચો માલ હોય, એક દેશ પાસે ટેકનોલોજી હોય, તો બંને સંયોજન રચી અને ઉત્પાદન કરી શકે છે। અને અત્યારે તમે જોઈ શકો છો કે નાના નાના દેશો છે જે વિકસિત થયા જ નથી, હજી વિકાસશીલની પાટા ઉપર તો અથવા તો થોડાક જ વિકસિત છે। એવા દેશોમાં બહારના દેશની મોટી મોટી કંપનીઓ ચાલી રહી છે જેથી કરીને બંને દેશનો વિકાસ થઈ શકે છે। પછીનો ટોપિક આવે છે સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ। વિશ્વના જુદા જુદા દેશોની સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ આંતરરાષ્ટ્રીય વેપારને લીધે શક્ય બને છે। દરેક દેશ પોતાની જરૂરિયાત પ્રમાણે ટેકનોલોજી, યંત્ર અને માનવશ્રમની આયાત કરીને પોતાના સાધનોનો મહત્તમ ઉપયોગ શક્ય બનાવે છે, જેથી વિવિધ દેશોમાં વસતા લોકો તેમના દેશની કુદરતી સંપત્તિનો ઉપયોગ તેમની આવડત મુજબ કરી અને ઉત્પાદન વધારે છે અને વધારાના ઉત્પાદનથી શું કરે છે, નિકાસ કરે છે। સાધન સંપત્તિનો મહત્તમ એટલે સારામાં સારો ઉપયોગ, બરાબર છે? હવે તમને એક એક્ઝામ્પલ આવું, તમારી પાસે ત્રણ મશીનરી હોય, 8-8 કલાક વ્યક્તિ કામ કરતું હોય, એટલે દિવસની કેટલી કલાક કામ આવ્યું, 8 કલાક, પણ તમારે એનો મહત્તમ ઉપયોગ કરવો હોય તો મેનેજમેન્ટ કરવું પડે કે નહીં, સિસ્ટમ બેહાડવી પડે કે નહીં, ત્રણ પાળી કરવી પડે 8-8 કલાકની, જેથી કરીને આપણું મશીન 24 કલાક ચાલે અને સમયનો અને મશીનનો પૂરેપૂરો અને મહત્તમ ઉપયોગ કરી શકે। એવી જ રીતના પણ મહત્તમ ટેકનોલોજીનો સારામાં સારો ઉપયોગ કરી આયાત નિકાસની પ્રક્રિયાને વેગ આપી શકાય છે। પછી આવે છે સહાયક સેવાનો વિકાસ। આંતરરાષ્ટ્રીય વેપારને કારણે આયાત અને નિકાસ વેપાર થતો હોવાથી વાણિજ્યક વિષયક સહાયક સેવાઓ જેવી કે બેંક, વીમો, વખાર, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, આડતિયા વગેરે સેવાઓનો પણ વિકાસ થાય છે। સ્વાભાવિક વસ્તુ છે,
આંતરરાષ્ટ્રીય વેપાર થાય તો આ બધું જોઈએ બેંકમાંય જોઈએ, વીમો લેવો પડે, માલ મોકલવો પડે, દરિયામાં મોકલવો હોય બરાબર, જહાજમાં ડૂબી ગયો, નુકસાન થયું, તેની ભરપાઈ કોણ કરે બરાબર, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, આ બધાની સેવા જરૂરી છે. એ પછીનો ટોપિક આવે છે ભાવ સપાટી સ્થિર રાખવા. આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા દેશમાં જે વસ્તુની વધુ પડતી છત એટલે વધુમાં વધુ હોય એને છત હોય તેની શું કરવાની આવે, નિકાસ કરી અને ઘટતા જતા ભાવોને અટકાવી શકાય છે. અને તે જ રીતે જે વસ્તુની અછત એટલે ઘટ હોય તેવી વસ્તુની આયાત કરી વધતા જતા ભાવોને અટકાવી શકાય છે. આમ આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા ભાવ સપાટીને કેવી રાખી શકાય છે, સ્થિર રાખી શકાય છે. ઉચ્ચું જીવન ધોરણ. આંતરરાષ્ટ્રીય વેપારમાં જુદા જુદા દેશો વચ્ચે હરીફાઈ થતી જોવા મળે છે, મળે જ ને મિત્રો, કારણ કે તમે આંતરરાષ્ટ્રીય ધોરણમાં આપણે જે વસ્તુ વેચીએ તો બીજા દેશ ન વેચતા હોય, વેચતા જ હોય, એનું વેચાણ કરતા જ હોય. એટલા માટે આંતરરાષ્ટ્રીય વેપારમાં જુદા જુદા દેશો વચ્ચે હરીફાઈ થતી જોવા મળે છે. હરીફાઈમાં ટકી રહેવા ઉત્પાદકો પોતાની વસ્તુની કિંમત ઓછી હોય અને વધુ સારી ગુણવત્તા રહે તે માટે સતત કેવા રહે છે, પ્રયત્નશીલ રહે છે. બીજા કરતાં સસ્તી અને ગુણવત્તામાં પણ સારું તો લોકો ખરીદ, આપણે કંઈક શોપિંગ કરવા જાય નથી, સસ્તું અને સારું ગોતવા જઈએ છીએ. એટલે કે સારી ગુણવત્તાવાળી વસ્તુ નીચી કિંમતે મળતા લોકોનું જીવન ધોરણ પણ સુધારો થાય છે. એ પછી આવે છે સંસ્કૃતિ, ફેશન અને જ્ઞાનનો વિનિમય થાય છે કે નહીં. ભારતની સંસ્કૃતિ મિત્રો દુનિયાના કેટલા દેશો હાલે અપનાવી રહ્યા છે, અને આપણે વિદેશની સંસ્કૃતિ ન અપનાવવા જેવી અપનાવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય વેપારની જુદા જુદા દેશો એકબીજાના સંપર્કમાં આવે છે, એકબીજા વિશે જાણકારી પ્રાપ્ત કરે છે અને એકબીજાની સંસ્કૃતિ સમજે છે, જેથી લાંબા ગાળે આંતરરાષ્ટ્રીય સુમેળ અને સ્વાદિત સાધી શકાય. આમ જુદા જુદા દેશો વચ્ચે સંસ્કૃતિ, ફેશન અને જ્ઞાનનો પણ શું થાય છે, સાથે સાથે વિનિમય થાય છે. વેપાર તો થાય જ છે પણ સાથે સાથે જ્ઞાનનો અને વિનિમય પણ થાય છે. આપત્તિમાં સહાયરૂપ. દુષ્કાળ, ધરતીકંપ, રોગચાળો, વાવાઝોડું વગેરે જેવી કુદરતી અને માનવસર્જિત આપત્તિઓમાં વસ્તુનો પુરવઠો ખોરવાય છે ત્યારે આંતરરાષ્ટ્રીય વેપારનું મહત્ત્વ વિશેષ હોય છે. ભારત જેવા દેશોમાં મોટે ભાગે કૃષિ વરસાદ પર આધારિત છે, બધાને ખબર છે ભારતનું ખેતી ક્ષેત્ર કેનું આકાશયુગ છે, એટલે કે વરસાદી ઉપર આધાર રાખે છે. જો પૂરતા પ્રમાણમાં વરસાદ ન પડે તો કૃષિ નિષ્ફળ જાય. આવા સમયે વિદેશીથી અનાજની આયાત કરી દુષ્કાળ જેવી કુદરતી આપત્તિઓનો સામનો કરી શકાય છે. બે માર્ક્સનું વિધાન, વિશ્વ એક બજાર છે. ઔદ્યોગિક રીતે વિકસિત અને સમૃદ્ધ રાષ્ટ્રો ઊંચી ટેકનોલોજી ઉપયોગ કરી મોટા પાયા પર ઉત્પાદન કરે છે. આ ઉત્પાદનને વેચવા માટે સતત નવા બજારોની શોધવા પ્રયત્ન કરે છે અને તે માટે દેશની સીમાઓ શું કરવી પડે છે, ઓળંગવી પડે છે, બીજા દેશ સાથે વ્યવહાર કરવા પડે છે, અને પરિણામે આંતરરાષ્ટ્રીય બજાર વિકસે છે. આમ વિશ્વના ઘણા બધા દેશો આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશ કરે છે, જેથી વિશ્વ એક બજાર બને છે. આથી મહત્ત્વના નવ મુદ્દા છે મિત્રો, નવે નવ મુદ્દા સમજણવાળા છે. શ્રમ વિભાજન અને વિશિષ્ટકરણનો લાભ, અલ્પ વિકસિત દેશોનો વિકાસ, હાઇલાઇટ કરતા જઈએ, શ્રમ વિભાજન અને વિશિષ્ટકરણનો લાભ, શ્રમ વિભાજન અને વિશિષ્ટકરણનો લાભ, અલ્પ વિકસિત દેશોનો વિકાસ, સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ, સહાયક સેવાનો વિકાસ, ભાવ સપાટી સ્થિર રાખવી, ઊંચું જીવન ધોરણ, સંસ્કૃતિ, ફેશન અને જ્ઞાનનો વિનિમય, આપત્તિમાં સહાયરૂપ અને વિશ્વ એક બજાર. જે પ્રશ્ન ચાલ્યો છે, જે રીતના આપણે ઓફલાઈનમાં લખવાનું આવતું હતું એ રીતના જ પ્રશ્ન પાડી અને લખવાનો છે. તમારો પ્રશ્ન બનશે આંતરરાષ્ટ્રીય બજાર એટલે શું, તેનું મહત્ત્વ સમજાવો, બાકી નોટમાં જ લખવાનું રહેશે અને રીડિંગ પણ કરવાનું રહેશે. અસ્તુર, જય હિન્દ, જય ભારત.